சே பகிலாகோ பரிச்சய போறாம் கோண ஜெயா ரகுகுல் மணி ஜெய அவதரேவு அப்பனே பகதஹி સતી કઈ સમજ્યા નહી અને સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો અને સંદેહના કારણે સતીએ સીતાનો વેશ લીધો ભગવાન રામની પરીક્ષા કરી શંકર ભગવાનને ખબર પડી શંકર ભગવાને કહ્યું હરિ ઈચ્છા ભાવિ બલવાના હૃદય વિચાર રસંભુ સુજા શંકર ભગવાનની સાથે હતા રામને કથાને સાંભળીને નીકળ્યા હતા તો એ રામને ન ઓળખા એટલે સતીનો સમય જતો રહ્યો સતી પડી ગયા એમ સમય ભગવાન જીવનમાં ત્રણ વખત આપે ત્રણ વખતમાં મળેલો સમય જો સચવાય આનંદ છે વ્યવહાર કુશળતા એ પણ આપણો સમય જ છે ને સમયની અદલ બદલ થાય સારો સમય ખરાબ સમય સારો સમય ખરાબ સમય આવે ને આપણે સમયને સંપત્તિ સાથે જોડ્યો સમાજનું છે એવું નાણા વિનાનો ના થયો નાણે ના થાય ખબર પડે કે આ ભાઈ પાસે કઈ નથી એટલે ધીમે ધીમે આપણે સાલ મુબારક કરવાય ન આવે આપણું ઘર જ તારવી દે આપણે મળ્યા આવવાની આ વખતે ભાઈ આવવાની ઈચ્છા હતી પણ સમય નહોતો હવે હાલો મારે આ ખોટો ફોન લઈને જતો રહે બોલો તારો નથી આવ્યો અમને ખબર પણ મૂળ હું અમારી પાસે માલ નથી અને પછી એને ખબર પડે કે લોન ઉપાડી હતી ને એમાં આમ જો કામ થઈ ગયું 2 કરોડ એને અચાનક આવ્યા જ ક્યાંકથી એટલે પાછા સાલ મુબારક કરવા તેથી પાછ નવસરથી આવે હજી પૂનમ હોતી છે ને દેવ દિવાળી જ કહેવાય એટલે તે દિવસે ન હોવાનું હવે જય શ્રી કૃષ્ણ કરવા આવ્યું હા આ જય શ્રી કૃષ્ણ મને નથી મારી તિજોરી મહાપુરુષોનો સમય જતો નથી ભગવાનના ચરિત્રને વાંચો તો ખબર પડે એની ઉપર કષ્ટ પડ્યા એટલા કષ્ટ આપણને છે જ નહીં એના શરીરમાં બીમારી છે એટલે આપણા શરીરમાં બીમારી નથી છતાં પણ એનું મન કેવું છે શાંત છે એનો સમય જાય ને ફરે રાખે એમ સારો સમય આવે ત્યારે આપણને ખબર પડી જાય સૂત્ર યાદ રાખજો યાદ રાખવા જેવું જીવનમાં ઉતારવા જેવું છે શત્રુ તમારા વખાણ કરે ત્યારે સમજવાનું તમારો સમય બહુ સારો આવવાનો છે શત્રુ તમારા વખાણ કરે ત્યારે સમજવાનું તમારો સમય ખૂબ સારો આવવાનો છે અને મિત્ર તમારા દોષને ગાય ત્યારે સમજવાનું તમારો સમય હવે ખરાબ આવવાનો છે પેલો આપણને આપણો જ નડે પેલા વૃક્ષોની કથા છે ને પેલા ઝાડવાએ એક વખત પેલા ફરિયાદ કરી કુહાડાની કે ભલામણ આમ અમને આડે ધડ કાપી નાખે છે એ થોડું સારું લાગે કુવાડાએ જવાબ આપ્યો મારો કઈ વાંક નથી કે વાંક કોનો છે કે હાથા તમારા થયા છે બાકી મારામાં એકલામાં કઈ તાકાત નથી કોઈનું કાપી શકું પણ આમાં તમારા ને તમારા હાથા થાય ત્યારે કપાય એટલે શાસ્ત્ર સમજાવે છે અને મારા ભગવાનને ઠાકરને અને ભગવાન સ્વામિનારાયણને અને પ્રમુખ સ્વામી મહારાજને હું વ્યાસપીઠથી પ્રાર્થના કરું કે જે તમે બધા પેલી લાઇનમાં એક જ હરખા કલરના કપડાં પહેરીને બેઠા છો ને તમારા મનની દશા પણ હંમેશા એક જ બનીને રહે હા છે આ કાચનું મકાન છે એમાં ઘણા કાકરા નાખશે બેનો તમે તો બહુ ધ્યાન રાખજો કારણ કે આપણને તરત કોઈ ઉપર ભરોસો આવી જાય કઈ કઈને જો મંત્રાએ કાન ભંભેરણી કરી હોય અને જો કઈ કઈ મહારાજા દશરથની પત્ની ત્યાગની મૂર્તિ ભરતની માં એ પોતે જો રસ્તો ચૂકી ગયા હોય તો આપણે ક્યારેક રસ્તો ચૂકી જાય
જરૂર વગર કોઈની ઘેરે બેસવા ન જવું બેનો. કામ હોય ત્યારે અડધે ઉઘાડે પગે જવાય, પણ કામ વગર હું કારણ કે કામ વગર બેસવા જવું એ બધી લગભગ એમ લાગે છે લગભગ બધી માથાકૂટ જ હોય. હે તમારા દેરાણી હમણાં દેખાતા નથી, પિયર ગઈ છે. હું જયારે જોઉં ત્યારે એ પિયર જ, તને હું વાંધો પિયર. તારા બાપાનું કઈ જાતું હોય કે, અને એવું બીજ વાવી જાય કે એ બીજ ને પાછા એના પુષ્ટ કરે. બીજી વાર જાય ને પાણી પાય અને ખબર પડે કે હવે ઝાડવું મોટું થયું છે. ને એવું મોટું થાય કે ચૂલાના ભાગ કરવા પડે. વ્યવસ્થાના અભાવે અલગ થવું એ ગુનો નથી, પણ તમારા વિચારના અભાવે તમારે અલગ થવું પડે એ ગુનો છે. વ્યવસ્થા ન હોય તો થાય. ધ્યાન રાખજો વાલા. અને હું મારા ભગવાનને કહું, તમારા પરિવારને મારો નાથ કોઈની નજર ન લાગવા દે. બધા એક થઈને બેઠા છો ને, એક મહિને એવો દિવસ રાખો, એક દિવસે બધા ભેગા થાવ એક જગ્યાએ, કથાની સારી સારી વાતોને વાગોળો. બધા આ બધી કેસેટો બને છે એટલે તમને અહીંયા અત્યારે કદાચ ખબર નહીં પડે, પણ પછી જ્યારે તમે કેસેટ લગાડશો ત્યારે તમને એમાં હું જે બોલ્યો છું એ ઘણું બધું ખબર પડશે. કદી સમય સારો આવવાનો હોય ત્યારે પણ ખબર પડે છે, અને સમય ખરાબ આવવાનો હોય ત્યારે પણ ખબર પડે છે. અહીં ભીમસેન અને યુધિષ્ઠિરજી મહારાજ બેઠા છે, સમય નબળો આવી રહ્યો છે અને આવું બધું થાય છે. સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુર્બંધુ દિદીક્ષયા જ્ઞાતમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ ગતાઃ સપ્તાધુના માસા ભીમસેન તવાનુજઃ નાયાધિકસ્ય વા હેતોર્નાહં વેદેદમ મંગજસા. અર્જુન ગયા છે, 7 મહિના થઈ ગયા, આજ સુધી આવ્યા નથી, શું થયું છે? અને પછી કલયુગ નું વર્ણન ધુમ્ર દિશાઓ થશે, વારે વારે આકાશમાં વાદળાઓ ઘેરાશે, લોકોના મન છે એ ક્ષુબ્ધ થશે, સૂર્યના તેજ છે એ વધારે થશે, નદીઓના નીર સૂકા છે. નિપબંતી સ્તનમ વત્સા ન દુહ્યંતી ચ માતરા. વાછડાઓ દૂધ વગર ના થશે અને ગાયો જશે, ખેતરમાંથી ખૂબ જશે, મૂર્તિની આંખમાં અશ્રુધારા થશે, મૂર્તિઓ રડશે. અને આવું બધું થશે કલયુગના બધા આ લક્ષણો છે, કલયુગના બધા અંધાણો છે. ચર્ચા ચાલતી હતી ત્યાં અર્જુન આવે છે. અર્જુનનો ચહેરો નિસ્તેજ છે, પૂછે છે કેમ આટલો બધો ઉદાસ છે? ત્યારે અર્જુન કહે છે કે ભાઈ શું વાત કરું, વંચિતો અહમ મહારાજ હરિણા બંધુ રૂપિણા. વંચિત થયા, હરિણા બંધુ રૂપિણા, જેને અમે મામાના દીકરા સમજતા હતા એ ભગવાન સ્વયં પરમાત્મા નીકળ્યા. જેનો વિયોગ અમારાથી સહન થયો નહી એ ભગવાન શ્રીહરિ ધરા છોડીને જતા રહ્યા. જેના બળના કારણે મેં દ્રુપદના રાજ્યમાં દ્રૌપદીને જીતા એ કૃષ્ણથી હું વંચિત થયો. જેની સન્નિધિ માત્ર સમસ્ત દેવતાઓનો અનુભવ કરાવે કૃષ્ણથી હું
વંચિત થયો, કૃષ્ણ વગરનો થયો. જેની સનિધિ માત્રથી મેં શંકર ભગવાનને જીત્યા અને શંકર ભગવાન આગળથી મને પાશુપત અસ્ત્ર પ્રાપ્ત થયું, એ કૃષ્ણથી હું વંચિત થયો. ધર્મરાજ, કેટલા કેટલા વખાણ કરું હું કૃષ્ણ કૃપાના. દુર્યોધને બદલો લેવાની ભાવનાથી દુર્વાસા મહામુનિને આપણા ઘરે મોકલાવ્યા 10,000 સશિષ્યો સાથે. અને દુર્વાસા મહામુનિ આવીને કહ્યું કે મને જમવું છે, અમે યમુનાજીમાં સ્નાન કરીને પાછા આવીએ, પછી પાંડવો તમારા ઘરનું ભોજન અમે લેશું. ઘરમાં ખાવાનું હતું નહીં. કૃષ્ણ ભગવાનને ખબર પડી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પધાર્યા. દ્રૌપદીને કહે છે, દ્રૌપદી ભોજન લેવું છે. દ્રૌપદી રડવા લાગી ગયા, ભગવાન તમે પણ મજાક કરો છો, ઘરમાં જમવાનું કાંઈ છે નહીં, તમે જમવાની વાત કરો છો. હજી એક ચિંતા તો માથે ઊભી છે, દુર્વાસા મહામુનિ 10,000 શિષ્યોને લઈને આવ્યા છે, એના ભોજનની વ્યવસ્થા કરવાની છે, એમાં તમે પાછા વચ્ચે. દ્રૌપદી તમારી ભૂલ થાય છે, રસોડામાં જોવો તપેલીમાં કાંક તો પડ્યું હશે, માટીના વાસણમાં તપાસ કરે છે, ખબર પડી 5-10 જણા ચોખાના ચોઈટા હતા. ભગવાન કૃષ્ણ કે મને આપી દો, મારું પેટ ભરાઈ જશે. અને 5-10 દાણા ચોખાના ભગવાને પોતાના પેટમાં પધરાવ્યા. અહીં ભગવાને દાણા પોતાના પેટમાં પધરાવ્યા અને ઓડકાર દુર્વાસા મહામુનિ સાથે એના 10,000 શિષ્યો હતા એને ત્યાં આવ્યું. આવવાના ત્યાં જમવાન, યમુનામાં સ્નાન કરીને સીધા નીકળી. મેં ગઈકાલે કહ્યું હતું એટલે ભગવાનને જમાડો, ભગવાનને જમાડ્યા, ભગવાન પ્રસન્ન થયા. એ કૃષ્ણથી હું વંચિત થયો છું. ઉપકારની કેટલી વાતો યાદ કરવી અર્જુન કે છે. ક્ષણ ક્ષણમાં ભગવાન અમારી સાથે રહ્યા. હું કેટલો દુર્બુદ્ધિ છું કે જેની સાથે રહ્યો એને ઓળખી શીખ્યો નહીં. ઘણી વાર એવું થયું, બહુ નજીકતા આવે ને તો ઓળખાણ ભૂલાઈ જાય, પછી આપણને સામાન્ય માણસ દેખાય. એટલે ઇંગ્લિશમાં સૂત્ર છે, કીપ ડિસ્ટન્સ, યોગ્ય અંતર રાખો. બહુ દૂર જતા રહીએ તોય ઓળખાય નહીં, બહુ નજીક જતા રહીએ તોય ઓળખાય નહીં. એટલે યોગ્ય અંતર હોય તો એની ઓળખ આપણને દે. અર્જુન કહે છે, હું દુર્બુદ્ધે ભગવાનની બાજુમાં હોવા છતાં ભગવાનના ચરણ કમલનું સેવન કરી શક્યો નહીં. અર્જુન ખૂબ રડે છે. અંતે પાંડવો નિર્ણય કરે છે કે હવે રહેવામાં મજા નથી, ચાલો આપણે હિમાલય તરફ જતા રહીએ. 5 પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ જાય છે. જતા જતા પેલો વિરામ દ્રૌપદીને મળે છે. વિરામનું કારણ બતાવ્યું છે, લગ્ન 5 સાથે કર્યા હોવા છતાં આસક્તિ અર્જુનમાં રાખી, એના કારણે દ્રૌપદીનો રસ્તામાં વિરામ થયો. બીજો વિરામ સહદેવને છે. જ્ઞાનનું અભિમાન તમારા જીવનને વિરામ આપી દે. યાદ રાખજો, જે દિવસે ખબર પડે ને કે મને બધી ખબર પડવા માંડી, તે દિવસે આપણી ખબર પડવાનો છેલ્લો દિવસ. સ્ટોપ. અને લાખ ખરાબ માણસ હોય ને તમારી સાથે અડધો કલાક વાત કરે, એમાં એક તો વાત સારી કરે જે તમને લેવા જેવી હોય. આ હીરામાં કેમ પેલી ચાવણી મારે ને આમ રાખે, ઓલું ગોળ હોય ને એમ બધા અલગ 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 હોય ને, માથે આમ ચીપીઓ ખગડાવે, એમાં વિભાગ પડતા જાય. એમાં ઘણા મોટા હોય પણ એ કોટેડ ના હોય, એટલે કાંઈ કામના ન હોય. અને ઘણા નાના હોય, પારસી હોય, હોય નાનો પણ એ વેચવા જાવ તો એના બહુ પૈસા હોય, ઓલો હોય મોટો પણ દોરી મારવા સિવાય એમાંય કામ ન આવે. એમ જીવનમાં જયારે તમને કોઈ મળે ને વાતો કરે ને ત્યારે એને ચાણી મારો. બુદ્ધિના ચીપિયાથી અને ખકડાઓ,
કકડાવ્યા ને સારી સારી વાતો હોય એમાંથી લઈ લેવાય, બાકીની વાતને જવા દેવાય. સ્વભાવ છે. પછી સહદેવ એ જ્ઞાન નું સૂત્ર છે. જ્ઞાન નું અભિમાન તમને તમારા જીવનનું પતન કરાવે. અને આ અભિમાન શું વાળા, બધા વ્યાસ ઉચ્છિષ્ટ છે. જે બોલે છે, જેટલું બોલે છે અને જેવું બોલે એ બધું વ્યાસે લખેલું જ બોલે છે, એટલે જ આને વ્યાસપીઠ કહેવામાં આવે છે. હા, તમે બધા મને પગે લાગો છો, આ તો મને વચ્ચે લઈ આવી. આ બધું માન સન્માન તમે આપો છો એ મને આપો છો, હું તો ગુગરાળામાં રોજ રહું છું. હું ગુગરાળામાં મારે મારું હોન્ડા લઈને નીકળું, કાંઈ કોઈ મને આડું પડતું પગે લાગે. મારા ગામમાં મારી કથા હોય ત્યારે બધા મને પગે લાગે છે. સન્માન કોનું છે, સન્માન શેનું છે? પધારો, આવો મનો ભાઈ. માન સન્માન વ્યાસપીઠનું છે. તેથી જ્ઞાનનું અભિમાન જો આવે તો સમજવાનું આપણા જીવનનું પતન છે, આપણું જીવન કલાશ થાય છે. પધારો. પછી સહદેવ નું પતન, નકુલ નું પતન થાય છે. નકુલ એ રૂપ નું અભિમાન છે. આવા નવા કાયમિક આપણે રહેવાના નથી, દિવસે દિવસે આપણે ઘટવાના છે. ક્ષણે ક્ષણે પવન લાગે ને શરીર ઘસાય. નેનો જાખા થઈ ગયા, મુખ તલી લાલી ગઈ, આજરાયા વી જુવાની હાથ તાલી ગઈ. બોલો કુળદેવી શ્રી બહુચર માતની, દ્વારિકાધીશ જી, ગિરિરાજ ધરણ કી જય. પુત્ર વહાલ પત્ની વહાલે વહાલા, હું અને મમતામાં ભૂલ્યો, તને એનું ક્યાં કાળે જાલી તારી ચોટલી, ત્યાં તો વાલો ને વાલી ગઈ, આજરા આવી જુવાની હાથ તાલી દઈ. રૂપ આવું કાયમિક રહેવાનું નથી. દશરથજી મહારાજે શ્રવણ સમીપ એક સફેદ વાળ જોયો અને નિર્ણય કરી લીધો કે હવે રાજ છોડી દો. રૂપનું અભિમાન પતન કરાવે છે. આગળ જતા અર્જુન નું પતન થાય છે, શક્તિ નું અભિમાન. યાદ રાખજો બાલા, કોઈ એવા માણસને જોઈ અને હસતા નહીં. ઘણી આપણે ટીખળ કરવાની ટેવ હોય ને, હવે શરીરથી એકદમ પેલો માણસ હોય, માનમાન ચાલી શકતો હોય એવું કોઈ માણસને જોઈએ તો આપણને ટીખળ કરીએ. ધ્યાન રાખજો બાલા, આ શરીરને ક્યારેય એવી હાલત થાય કાંઈ કહેવાય.
શક્તિનું અભિમાન તમારા જીવનનું પતન કરાવે છે. અને આખિર પતન ભીમસેનનું છે, અતિ આહાર. ભૂખ લાગે ત્યારે જમો અને જમો ત્યારે ભૂખા રહ્યો, એ આરોગ્ય છે. પગના તળિયા ગરમ હોય, પેટ જેનું નરમ હોય અને માથું જેનું ઠંડુ હોય એનું આરોગ્ય સારું હોય, આરોગ્યનું સૂત્ર છે. પગના તળિયા ક્યારે ગરમ હોય? જ્યારે તમે ખૂબ ચાલો ત્યારે. અને હવે તો જમાનો એવો ચાલશે, ઈ જ ચાલશે. મુંબઈ કથા કરી ને કાંદીવલીમાં પુરાભાઈ આરોગ્ય ભવન, તો એની સામે જ બહુ મોટો બગીચો હતો. તો સવારમાં હું જયારે પૂજાપાઠ કરીને બારીએ જાઉં ને ત્યાં જોઉં તો બધા લોકો ત્યાં ગાડીઓ પાર્ક કરીને દોડતા હોય. પેલા ખૂબ દોડે, પરસેવો વળે, પછી ગાડીમાં બેસીને તરત એસી ફૂલ કરી દે. મેં પૂછ્યું ઓલા ઉતારા વાળા ભાઈ ને, મેં કીધું આ લોકો રોજ દોડે? મને કે આ રોજ દોડવા આવે છે, એક કે નું એક કિલો ઓછું નથી થતું. કારણ શું ખબર છે? દોડીને તરત જ ભૂખા થાય, ડબ્બો સાથે લઈને જાય હોય. આપણે નથી સુરતમાં એકટીવા લઈને દોડવા જાય, એકટીવા પાર્કિંગ કરીને ખૂબ દોડીએ, દોડીએ બહાર નીકળે બેચાલી પેલા નાળિયેરના પાણી પી જઈએ. સુરતમાં તો લોચો વખણાય ભાઈ, ભરપેટ નાસ્તો કરીએ પછી આવીએ ને પાછા વાર પાછ નિવેદન આપીએ. એમ કઈ એક્સરસાઇઝ કરવાથી કઈ ઘટે નહીં, પણ તું કરતો જ નથી. તેથી આહાર એ ઔષધિ છે. અન્નપૂર્ણા સ્તોત્રમાં માતાજીનું વર્ણન કર્યું છે, માં અન્નપૂર્ણા આહાર છે. નિત્યાનંદ કરે વરા ભય કરી સૌંદર્ય નિર્દૂતા તિલગર પાવન કરી પ્રાલે ચલન વંશ પાવન કરી કાશી શાંતે કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી માતા અન્ન એ ઔષધિ છે. પાંચનું પતન થાય છે, ધર્મનું ક્યારેય પતન થતું નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. અને તેથી ધર્મરાજ છેક સ્વર્ગ સુધી પહોંચે, યમરાજ સ્વાન સ્વરૂપે આવે છે. ધર્મરાજની પરીક્ષા કરે છે, ધર્મરાજ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. અહીં સૂત્ર બતાવ્યું છે, યોગ્ય સદગુરુ હોય અને યોગ્ય રસ્તો હોય તો સમજી લેજો સ્વર્ગ ક્યાંય દૂર નથી. તમે જ્યાં બેઠા ત્યાં જ સ્વર્ગ છે. જેથી ધર્મરાજ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. ધર્મ ક્યારે નાશ થાય જ નહીં. ભાગવત નું સૂત્ર છે, ધર્મ રક્ષતિ રક્ષતિ ધર્મ. તમે ધર્મનું રક્ષણ કરો એટલે ધર્મ તમારું રક્ષણ કરે. ગમે વસ્તુમાં ધર્મને આડો મૂકી દો એટલે તરત સમાધાન. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું, કોઈની ઘરે તમે મહેમાન બનીને જાઓ અને આપણને ખબર છે હવે ત્યાં જમવું નથી, પેલો આગ્રહ બહુ કરે, જેમાં વગર જવાય જ નહીં, નામ ને આમ ને. આપણે શું કહે ખબર છે? મારે આજે શુક્રવાર છે, વાત પૂરી થઈ ગઈ.
અને શુક્રવારે તો હું કોઈના ઘરનું પાણી પણ લેતો નથી, પીતો જ નથી. ધર્મ આડો આવી ગયો, અમારો વિજય. ધર્મરાજનું પતન થતું નથી. પરીક્ષિતજી મહારાજે દિગ્વિજય કર્યો. કલયુગને પરીક્ષિતજી મહારાજ મારવા માટે તૈયાર થયા. કલયુગે કહ્યું, ભગવાન અમે તો એવું વાત સાંભળી છે કે તમારા શરણે જે આવે એનું તમે રક્ષણ કરો, તો હું તમારા શરણે જ છું, મારું રક્ષણ કરો. રાજાનો ધર્મ છે રક્ષા કરવી. પરીક્ષિતજી મહારાજ કે છે, હું તારું રક્ષણ કરું, પણ બતાવો તારે આ બધું છોડીને જવું પડશે. તો કલયુગ કે મને રહેવા માટે જગ્યા આપો. ભાગવતમાં કલયુગને રહેવાની 5 જગ્યા છે. આ 5માંથી એકે આપણામાં હોય સમજવાનું કે આપણે કલયુગમાં જીવીએ છીએ, અને 5માંથી એકે આપણામાં ન હોય સમજવાનું આપણે કલયુગની અંદર પણ સતયુગમાં જીવીએ છીએ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિદમ. જુગારમાં કળિયુગનો વાસ. ઘણા લોકોના મોઢે મેં સાંભળ્યું છે, આમ તો રમવાની ટેવ નહીં, પણ વાર પર્વે ખાલી 2 બાઈટ નાખી. સમજવાનું કલયુગ પાનમ, નખાવાનું ખાય છે કલયુગ નો વાસ. માને મનમાં માનવી દારૂ ને દિલદાર, પ્યાલી પીધા પછી પરવશ બને એ પણ એક ગમા. પાનમાં કળિયુગનો વાસ. અને હવે તો આ દૂષણ આપણા ચૂલા સુધી પહોંચ્યું છે. આપણને લાગે બહુ સારો માણસ, પછી ખબર પડે તો ખબર પડે કે ઓહો આ લત લાગેલી છે. કદી બીજો કળિયુગનો વાસ છે એ દારૂમાં છે, શરાબમાં છે. નશો કરવો હોય તો ભગવાનના નામનો કરો ને, કોઈ દી ઉતરે જ નહીં. પેલો નશો કરીએ તો પગ ક્યાં પડે એ નક્કી ન હોય, પણ આનો નશો કરીએ તો પગ ક્યાં પાડવા એ ખબર પડી જાય, એ નક્કી થઈ જાય. હું કોઈ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવું તો નથી, કારણ કે આપણું તો કાંઈ કામ નથી, ગજું નથી, પણ હું સેલિયા પરિવારના આ બધા એક ખરખા કપડાવાળાને ખાસ વ્યાસપીઠ ઉપરથી એટલી તો વાત કરી છે કે 7 દિવસના કથાના અંતે તમારા જીવનનું એકાદું વ્યસન ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરજો, જેથી કરીને પ્રમુખ સ્વામી મહારાજ રાજી થાય, જેથી કરીને આપણા સદગુરુ ખુશી વ્યક્ત કરે. અને કાંઈ અઘરું નથી, બધી આપણે બનાવેલી વાત છે, કાંઈ અઘરું નથી. ઘણા લોકો કહે કે મેં માં બંધ કર્યું પછી મને પેટમાં દુખાવો બહુ રહે છે, આમ થાય છે. આપણે નાના હતા ત્યારે ક્યાં ખાતા, એ તો ટુકડામાંથી ચાલુ કર્યું, પણ મનથી. યાદ રાખજો, હું કોઈ સંકલ્પ કરાવતો નથી, હું તમને કોઈને હાથ ઊંચા કરાવતો નથી, હું કોઈને હાથમાં પાણી આપતો નથી કે સંકલ્પ કરો, પણ વ્યાસપીઠ ઉપરથી એટલી વિનંતી હું કરું કે એક વખત તમે નિર્વ્યસની બનો. હવે તો ક્રાંતિ છે એમાં, સ્વામિનારાયણ સંપ્રદાયની તો જબરદસ્ત ક્રાંતિ છે વ્યસન મુક્તિ. તો છોડો, જેથી કલયુગ આપણાથી દૂર રહે.
નહીં તો પેલી તમાકુની પડીકી ઉપર લખેલું જોયું, આ સેવન કરવાથી કેન્સર થાય છે, આપણે ફેરવી નાખી. અને જે ખાતા એને આગળ દ્રષ્ટાંત હોય, જોજો તમે એમ કહેશો ને કે માવા મૂકી દો ભલામણ આમ કેન્સર થાય. અમારા પાડોમાં એક ભાઈ રહેતો હતો, આમ જો ગાયનું દૂધ પીતો હતો, કોઈ દી નખમાય હોપારી નહોતા ટવા દીધી તો એને કેન્સર થયું. એની પાસે દ્રષ્ટાંત હોય જ. તમને ફસાવી જાય, તમારે કેવું પડે સો સોરી. અને વડીલો એક વાત એ પણ યાદ રાખજો મારી, આમાં જે જે મોટા બેઠા છો, નાના નાના છોકરાઓ છે, એને ક્યારે માવો લેવા, બીડી લેવા, તમાકુ લેવા મોકલતા નહીં. કારણ કે એને એમ થશે કે બાપો ખાઈ હારું જ હોય એટલે એ ચાલુ કરી દેશે. વ્યસન લેવા ક્યારે કોઈને છોકરાઓને મોકલવાની ક્યારે? તેથી એની અંદર કલયુગ છે. ત્રીજો કલયુગ નો વાસ છે પર સ્ત્રી ગમન, વ્યભિચાર. મનથી પણ વ્યભિચારથી દૂર રહ્યો, તનથી પણ વ્યભિચારથી દૂર રહ્યો, બોલવાથી પણ વ્યભિચારથી દૂર રહ્યો. ઘણા માણસને ટેવ હોય વાત વાતમાં અપશબ્દ બોલે, વાત વાત બે વાત કરે જાય તો 200 અપશબ્દ આવી જાય. વાણીને શુદ્ધ રાખો. તમારી વાણી તમારો વ્યવહાર નક્કી કરે છે, અને તમારો વ્યવહાર તમારી વૃત્તિ નક્કી કરે છે, અને તમારી વૃત્તિ તમારા જીવનનો વિચાર નક્કી કરે છે. કેવા છે એ તમને વાણી ઉપર ખબર પડી જાય. તેથી મારી વાણી છે એ વ્યભિચારી ન બને, એ કાળજી રાખો. કલયુગ નો વાસ છે. ચોથી જગ્યા કલયુગની રહેવાની છે એ હિંસા. કોઈ માણસને હિંસા કરો નહીં, બધું થઈ શકે. અને યાદ રાખજો, તમારા દીકરાના દુર્ગુણોને જાહેરમાં ક્યારેય ગાવ નહીં. અમારો તો હાવ ઠોઠ છે, ભણવામાં બહુ ધ્યાન દેતો નથી. ભગવાનની એક મોટામાં મોટી બક્ષિસ છે કે હર છોકરા કે છોકરીમાં એક વસ્તુનો અભાવ હોય તેની સામે બીજી ત્રણ વસ્તુ એડ હોય. આ ડાયમંડ માર્કેટમાં જે લોકોનું મોટું મોટું નામ છે એ ક્યાં ક્યાંય કોલેજમાં પ્રોફેસર થઈને બેઠા છે. એનો અર્થ એવો નથી ભણવું નહીં, ભણવું જ જોઈએ. અને હું તો કહું, આ બધા અત્યારે કહે છે ને બહેનોને ભણાવો, બહેનોને ભણાવો, બહેનોને ભણાવો. હું વ્યાસપીઠ ઉપરથી કહું છું કે ભાઈઓને ભણાવો. છોકરી એમ કોમ કે એમએસસી થઈને બહાર આવે, બીસીએ થઈને બહાર આવે, બીબીએ થઈને બહાર આવે, સીઈ થઈને બહાર આવે, આઈટી થઈને બહાર આવે, તો એને હામો છોકરો એવો જોશે ને કે નહીં જોઈ? કે હાથ ચોપડી છોકરો ભણેલો હોય અને એને પછી ભલે એમસીએ થયેલી છોકરી ભણે, મળે કોઈ દી? અને એના કારણે થશે શું? આશ્રમ વ્યવસ્થા આપણી ધીમે ધીમે કરતા છિન્ન ભિન્ન થશે. સાદી .com નામની આખી વેબસાઈટ ચાલુ, એમાં પછી આપણે જોઈએ નહીં આપણી દીકરી આટલું ભણેલી છે એના માટે દીકરો કયો યોગ્ય છે. પછી જ્ઞાતિ વાત છોડવી પડે, એટલા માટે છોકરાઓને ભણાવો. અમારો છોકરો પણ ભણવો જોઈએ. અંબા દાદા પરિવારના દીકરી એટલે બધાથી વડીલ એવા જેઠીભાઈ જેને કહે છે, 100 વર્ષના છે, અહીંયા કથા મંડપમાં લઈ આવે છે અને કથા શ્રવણ માટે આપણે બધા ખૂબ ભાવથી તાલીઓથી વધાવીશું. જેઠીભાઈ આવો, ખૂબ ખૂબ આભાર, એમનું સ્વાગત કરો. 100 વર્ષના છે એને એવી ઈચ્છા છે કે આંબા દાદાનો વડલો આટલો મોટો ફૂલો ફાયલો છે તેના દર્શનનો લાભ એ પણ લે. આંબા દાદાના બેન છે વડીલ, આખા પરિવારમાં એક જ બધાથી મોટા જે અત્યારે હયાત છે તેઓ પધારે છે. ખૂબ ખૂબ આભાર, આવી જાવ. પ્રાણ પ્યારું છે અમોને, અતિશય વાલું છે. પ્યારું છે
જપ પ્રભુ નો નામ અમને પ્રાણ નો નામ અમને પ્રાણ પ્યારો છે.
પ્રાણ પ્યારો છે, મોને અતિશય વાલો છે. Oh, my God.
મનથી પણ કોઈની હત્યા નહીં કરો, પ્રોત્સાહિત કરો, સારા કાર્યને વધાવવું જોઈએ. કોઈ આમ છોકરા દોડતા હોય જોવું રેસ ની અંદર તો તાલીઓ નથી પાડતા આપણે, પ્રોત્સાહિત કરી. ઘણા માણસોને મળો એટલે તમને હેરાન જ કરી દે, એ ખબર કાઢવા આવ્યા છે ખરખરે આવ્યા છે જ નક્કી નો છે. બીપી લો છે આપણે ધ્યાન રાખજો, ખાવા પીવા ઘી નો ખાતા, દૂધ નો ખાતા, આ નો ખાતા, આ નો ખાતા. પછી દ્રષ્ટાંત આપે, અમારા પાડોમાં એક ભાઈ ને બીપી હતું, એટલું લો થઈ ગયું, એટલું લો થઈ ગયું, કોમામાં ભઈ ગયા. હવે ખાટલે પીડ્યા હું વિચાર કરવો, આપણે કોમામાં જતું રહેવાનું છે. ઘણા માણસો ને મળો તો તમે આમ 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 ઉત્સાહી થઈ જાય. યાદ રાખજો, ઘરમાં લખવા જેવું સૂત્ર છે, આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. હું રામેશ્વર કથા કરવા ગયો, પછી મેં આપણા રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ ડોક્ટર અબ્દુલ કલામ એનું ત્યાં ઘર છે, મેં જોવા માટે ગયા હતા. ત્યાં બહુ સૂત્ર સારું લખ્યું કે ભાગ્ય કરતા મોટું કોઈ છે નહીં, પણ યોગ્ય દિશામાં પુરુષાર્થ હોય તો ભાગ્ય પણ બદલી જાય છે. યોગ્ય દિશામાં પુરુષાર્થ હોય તો તમારું ભાગ્ય પણ બદલી જાય. અશક્ય કાંઈ છે નહીં, બધું શક્ય છે. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે વસ્તુ આપણાથી થાય, બધું માણસ જ બનાવ્યું છે. આ પહેલું પહેલું પ્લેન બનાવવાળું કોણ? માણસ જ હશે. આ ટેકનોલોજી આટલી બધી પાવરફુલ થઈ છે, મૂળ તો માણસ. અહીં બેઠા બેઠા તમે દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકશો. વિડીયો કોલિંગ નો જમાનો આવ્યો, તમારે અહીંથી કથા અમેરિકા સાંભળાવી હોય તો તમે કોલ જોઈ દીધો ઇન્ટરનેટ દ્વારા, એટલે તમારે તરત કનેક્શન લાગી જાય, બધું થાય, બધું શક્ય છે. પણ બીજાના મનને મારવો એ પણ એક પ્રકારનો અપરાધ છે, ગુનો છે. પછી પાંચ જગ્યા કલયુગને આપે છે, પાંચમી અને છેલ્લી જગ્યા કલયુગને આપી છે, એ જગ્યાનું નામ છે સુવર્ણમાં કલયુગનો વાસ છે. સુવર્ણ એટલે સોનું નહીં, પણ સુવર્ણ એટલે અન્યાયની સંપત્તિ. હિરણ્યવર્ણામ હરણી સુવર્ણરથસ્તસ્રદામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મી જાતવેદોમયાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યામ હિરણ્યવેંદેયં કામશ્વં પુરુષાનહ. આવી લક્ષ્મી મારા ઘરમાં આવે, આર્દા પુષ્કરણીમ પુષ્ટિમ સુવર્ણા હેમ માલિની સૂર્યામ હિરણમયીમ લક્ષ્મી જાતવેદો મયાવહ.
કલયુગ ને રહેવાની જગ્યા આપી. પાંચ જેને કલયુગ ને જીતો તો એ જ કલયુગ ના ગુલામ બન્યા. માથા ઉપર જરાસંઘ નો મુગટ નાખી અને મૃગિયા રમવા જાય છે. પરીક્ષિતજી મહારાજ ને પરિશ્રમ પડે છે. ઋષિના આશ્રમમાં પાણીની તૃષા તૃપ્ત કરવા જાય છે. ઋષિ ધ્યાનસ્થ છે, મનમાં અપેક્ષા સાથે જાય છે કે મને માન સન્માન મળશે. આવું કઈ થયું નહીં એટલે દુઃખ લાગી ગયું, ક્રોધ આવ્યો. આશ્રમની બહાર નીકળતી વખતે મરી ગયેલો સર્પ જોયો. તીરની ઉપર મરી ગયેલા સર્પને લઈ અને પરીક્ષિતજી મહારાજે શમિક ઋષિના ગળામાં લટકાવી દીધા. શિષ્ય આવી શૃંગીને વાત કરી, તારા પિતાના ગળામાં એક રાજાએ સર્પ લટકાવ્યો છે. શૃંગીને ક્રોધ આવ્યો. ક્રોધિત થયેલા શૃંગીએ શ્રાપ આપ્યો, હે રાજા, તું તારી મર્યાદાને ચૂકો છે. ઇતિ લંઘ્યતમ મર્યાદા. મર્યાદા ચૂકીએ તો તકલીફ પડે. કે છે ઇતિ લંઘ્યતમ મર્યાદા, તું તારી મર્યાદાને ચૂકો છે. તેથી તક્ષકે સપ્તમે હની, આજથી સાતમા દિવસે તને તક્ષક કરડશે. ખૂબ દૃષ્ટિ કેન્દ્ર કે શૃંગી રેડ્યા. શમિકની આંખ ઉગડી, બેટા આટલો બધો કેમ રડે છે? પિતાજી એક રાજા આવ્યા, તમારા ગળામાં મરી ગયેલો સર્પ નાખીને ગયા. પછી મને બહુ ક્રોધ આવ્યો, મેં રાજાને શાપ આપી દીધો કે આજથી સાતમા દિવસે તને તક્ષક કરડશે. આંખ બંધ કરીને જ્યાં જોયું ત્યાં તો પરીક્ષિતજી મહારાજના દર્શન કર્યા. પરીક્ષિતજી મહારાજ ધર્મપાલો નરપતિ સતુ સંભ્રાબ્રહત છવા. ધર્મપાલ છે, નરપતિ છે. બેટાને આમ સાબાસી નો આપી ઠપકો આપ્યો, આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ નું અને સાધુ નું લાખ કોઈ ખરાબ કરે તો એને સારું જ કરવું જોઈએ. સ્વામીજી નું પ્રવચન સાંભળ્યું હતું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજી હતા અને આપણા સારા એવા એક નેતા, અને ખૂબ બોલ્યા પ્રમુખ સ્વામી ઉપર કે તમે બધા આ બધું આ શું ઉપાડ્યું છે, એ તો ઘણું બધું બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરાની રેખા બદલી નહીં. બધો કાર્યક્રમ પૂરો થયો એટલે પ્રમુખ સ્વામી મહારાજના અગ્ર શિષ્યને બોલાવ્યા, સેવકને, અને કહ્યું ભાઈને જમાડીને મોકલજો. આ હૃદય સંત હૃદય છે. અને એકવાર આપણી કોઈ પૂછડી દબાવે જોઈ લ્યો કેમ ઝપટ થાય. સરળ સ્વભાવ નમન કટુલાઈ, સરળ સ્વભાવ નમન કટુલાઈ, જતા રામચરિત માનસના ઉત્તર કાંડ ની અંદર સંતોના લક્ષણો વર્ણવ્યા છે કે સાધુ કોને કેવો. એમાં બહુ સુંદર વાત લખી છે, બિષયા અલમ પટ પોતાની સુગંધ કુવાડામાં ભરી દે. વિષયા લંપટ શીલ ગુનાકર, વિષય થી એ દૂર હોય,
આ લંપટ હોય, એનું શીલ મજબૂત હોય. યુવાન ભાઈઓ અને બહેનો, જીવનમાં બે ચરિત્રને વાંચજો જેથી કરીને આપણું શીલ મજબૂત થાય. એમાંનું એક ચરિત્ર હનુમાનજી મહારાજ છે અને બીજું ચરિત્ર સ્વામી વિવેકાનંદ છે. ભારતમાં એક એવા મહાપુરુષ છે, એક 18 વર્ષની સ્વરૂપવાન સ્ત્રીએ સ્વામી વિવેકાનંદને એમ કહ્યું હતું, મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદજીએ પૂછ્યું, લગ્ન શા માટે કરવા છે? ત્યારે આ સ્ત્રીએ જવાબ આપ્યો, તમારા જેવા સંતાનની મને જરૂરિયાત છે, તેથી મારી સાથે આપ વિવાહ કરો. અને ભારતના એ સાધુએ, ભારતના એ સ્વામીએ, ભારતના એ સંતે એને જવાબ આપ્યો હતો કે મારો જેવો દીકરો થાય તો થાય, કદાચ ન પણ થાય, એ કરતા આજથી તું મારી માં અને હું તારો દીકરો. આવા મહાપુરુષોને વાંચો. વોટ્સએપમાં ગુડ મોર્નિંગ ન કરો તો હાલશે? વોટ્સએપમાં ગુડ નાઇટ ન લખો તો હાલે? બધાને ગુડ નાઇટ જ હોય. આ વોટ્સએપ બનાવ્યું ને એના એક વ્યક્તિ બહુ વ્યથા રજૂ કરી હતી કે એટલા બધા મિલિયન ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ જાય છે કે થાકે, અને ઘણા લોકો તો થાકી જાય એક સાથે આમ, એનું વોટ્સએપ ખોલે તો કેટલા બધા આમ 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 ફટફટ ફટફટ ફટાવી જાય. મેં કહ્યું હતું ને તમને મશેક, મને કેમ ખબર છે? પણ અમારી આખી એક ઓફિસેથી ફેસબુકની પેજ ચાલે અને વોટ્સએપ અમારે માધવ બધું સંભાળે, એટલે ઘણી વખત એનો મોબાઈલ મારા હાથમાં આવ્યો હોય તો હું જોઉં, મને ખબર પડે. કોઈને અમારી કથા સાંભળવી હોય તો સાંભળી શકો તમે, દીપકભાઈ શાસ્ત્રી કુગરાળા કરો, તમે યુટ્યુબ ઉપર તરત જ. આ જમાનો સોશિયલ મીડિયાનો છે, રહેવું પડે સાથે. આ બધું જાણતા હોય ને આપણે પૂછતા હોય, પાંચ છોકરા અમે એવા રાખ્યા આજુબાજુ. ફેસબુક નું પેજ પણ બધા બધા માણસો રાખે છે, આપણું હોય. આપણે ગુડ મોર્નિંગ એમાં ઘણું બધું સારું સારું પણ આવે છે. એમાં વિવેકાનંદના જીવન ચરિત્રને સર્ચ કરજો ને વાંચજો, ખબર પડે. આવા ચરિત્રોને વાંચવા જોઈએ. અને મારી તો મારો મનનો વિચાર છે કે કોઈના મૃત્યુ પછી સ્મરણાંજલિમાં આપણે ગીતાજી આપીએ છીએ ને, એમ ક્યારેક ક્યારેક મૃત્યુ પશ્ચાત સ્મરણાંજલિમાં વિવેકાનંદના જીવન ચરિત્રની વાતો પણ આપો, આવી પુસ્તિકા આપો, લોકો સુધી પહોંચે. પણ બહુ ગયું અમારે જસ્તનમાં મોક્ષધામ સ્મશાનમાં મેં કથા કરી તો મને કહે કે આપણે બધાને ગિફ્ટ કાંઈ આપવું છે, મને એમ કે કાંઈક લઈ આવશે, આ લઈ આવ્યા વિવેકાનંદનું પુસ્તક. વિવેકાનંદ મોક્ષધામના નામે આખું એક યુવાનોનું ગ્રુપ ચાલે છે, વાંચો. બે વસ્તુની ટેવ રાખો, સારું સાંભળવાની અને સારું વાંચવાની. સારું સાંભળશું ને સારું વાંચશું તો સારા વિચારો ઉગશે. સંત શીલવાન હોય છે. તુલસીદાસજી મહારાજ સંતની બીજી વ્યાખ્યા આપે છે, કોમલ ચિત્ત દિનન મનબ ચક્રમ મામ ભગતિ અમાં. એનું ચિત્ત કોમળ હોય, તમે એટલી વિદ્વતા હોવા છતાં એ વિનમ્ર હો. આવા સંતો એનો શાપ લાગે નહીં, એનો આશીર્વાદ જ હોય. એટલે શ્રીંગીએ શાપ નથી આપ્યો, આશીર્વાદ આપ્યો જ ખરેખર, કે આજથી 7મા દિવસે તક્ષક કરશે. એટલે 7 દિવસનું આયુષ્ય આપ્યું છે, 7 દિવસ સુધી પરીક્ષિત તારો વાળ વાંકો નો થાય જા. આઈ પ્રોમિસ ટુ યુ, હું તને વચન આપું છું.
અને બધા તક્ષક્રમ બેઠા, બધા તક્ષક ને નીચે જીએ. તક્ષક એટલે કાળ. ન કોઈ જાન સકા મહેફિલે દુનિયા ક્યા હૈ, ઇસમે ખેલતા હૈ કોન, ઇસકા ખિલોના ક્યા હૈ, કોઈ આયે કોઈ જાયે, યે તમાશા ક્યા હૈ, સમજ મે કુછ નહીં આતા, કિરદાર તેરા તરીકા ક્યા. અન જાયે ઈ નો દેખાય ને આવે ઈ નો દેખાય, ખબર ન પડે. પણ સાવધાન કરો પરીક્ષિતજી મહારાજને, એટલે પરીક્ષિતજી મહારાજને સાવધાન કરે છે. સાવધાન કરીને પરીક્ષિતજી મહારાજને કહે છે, 7 દિવસનું આયુષ્ય તમારા હાથમાં છે, કંઈક કરી લ્યો. તત્કાલ સત્વરા તરત નિર્ણય કર્યો. પાછી બીજી વાર ગોરધનભાઈની વાતને યાદ કરું, વ્યાસપીઠ ના ધર્મપત્નીને બીમારી હતી, ડોક્ટરે કહ્યું તો 30 દિવસનું મુદત છે, 30 દિવસમાં બધી યાત્રા કરાવી બાય પ્લે ગયું. હર સંતાનો એ શ્રવણ બની, અને હવે કઈ કાવડ લઈને ફરવાનું જમાનું નથી, હવે તો પ્લેનની સુવિધાઓ થઈ ગઈ છે. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ મળશે નહીં, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તદક્ષણા તે ક્ષણને ઝડપી લ્યો, અને બધી વસ્તુમાં તક ઝડપી થાવ તો જ કામ થાય. તક ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. ફટાકડા સીઝન વહી ગયા પછી ફટાકડા મૂકો તો એ વેચાય, ક્યાંય ન વેચાય, ઉનાળે કોણ ફોડે. સિઝનેબલ સ્ટોર હોય ને એમાં જોજો તમે, જે સિઝન આવે એને બધા વસ્તુ ગોઠવાય. હોળી આવે તો પિચકારી ટીંગાતી હોય, પણ સિઝન પૂરી થાય એટલે એ સ્ટોર બદલી જાય, ફરી જાય. એમ તક આપણા જીવનમાં અને વારે વારે નો આવે. જીવનમાં તક વારે વારે આવે. તમે મને એમ કહો કે ભાઈ 2 દિવસની કથા ગઈ છે મહારાજ, હવે અમારા 4 મહેમાન આવી નતા સ્વીકારે, તમે ફરી વાર ગાવ, હું ગાવ એમ લાગે તમને? એ તો રાત ગઈ, વાત ગઈ, વાત. તમારે બીજી વાર સાંભળવી હોય તો બીજી વાર આવો માંડવો બાંધવો પડે, મહેમાન ને કેવું પડે કે વહેલા આવજો. એ તો વાત પૂરી થઈ. ગુજરાતી કેવા છે ને, ગઈ તિથિ બ્રાહ્મણ એ નો વાંચે, એમ ગુજરાતી બોલે ઘણા ગામડા. ગઈ તિથિ બ્રાહ્મણ વાંચે ને, એનો અર્થ એવો તક ગઈ. જેને જેને તક ઝડપી છે બધા ટોચ ઉપર છે. બસ બધી વસ્તુની તક ઝડપવી જોઈએ, એમ પરીક્ષિતજી મહારાજે સત્સંગની તક ઝડપી. શું કર્યું એટલે તરત જન્મજય રાજાને બોલાવ્યો, રાજ્યાભિષેક કરી દીધો, બધી વસ્તુ છોડી અનશન વ્રત લઈ અને યમના તટે ગયા, આ ગંગા તટે ગયા, માફ કરજો, ગંગા તટે જઈ અને બેસી ગયા. સમાચાર મળ્યા બધા દોડી દોડીને ત્યાં પહોંચ્યા. કોણ કોણ આવ્યા લખેલું જ ભાગવતમાં. અત્રિ વસિષ્ઠ ચવન શરદ્વાજન અરિષ્ટ નેમુ ભૃગુ અંગિરાસ્ય પરાશરો ગાદી સુતો યથ રામ ઉત્તત્ય ઇન્દ્ર પ્રમદે નમા. હાથ જોડી પરીક્ષિતજી મહારાજે બધાનું અભિવાદન કર્યું, પ્રણામ કર્યું. અને પછી પરીક્ષિતજી મહારાજ કે છે, રાજોવાચ, અહો વયમ ધન્યતમા નૃપાણાં મહતમાનો ગ્રહણીય શીલા રાજના કુલમ બ્રાહ્મણ પાદ શૌચાદ દુરાદ વિસૃષ્ટ બત ગહિય કર. અમે ધન્ય છીએ, અમે હાથ જોડી તમને પ્રાર્થના કરીને પૂછીએ છીએ, જે માણસનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ? જો બધાની આગળ જવાબ તો હતો જો,
પણ એક પણ ઋષિમુનિ જવાબ આપતા નથી. એનું કારણ ભાગવતમાં બતાવ્યું છે કે ઋષિમુનિઓના મનમાં એમ છે, આપણે જવાબ આપી દેશું તો સુખદેવજી મહારાજના દર્શન નહીં થાય, અને સુખદેવજી મહારાજ જવાબ આપશે તો આપણને પણ એ વાતનો આનંદ થશે. એટલે કોઈ કઈ ન બોલ્યા, બધા ખૂબ શાંત થયા. એ સમયે ત્યાં સુખદેવજી મહારાજ નું આગમન થયું. હા હા, કેવો વેશ છે! તત્રા ભગવત ભગવાન વ્યાસ પુત્રો યદચ્છયા ગામટ માનો અનપેક્ષ અલક્ષ લિંગો નિજ લાભ સંતોષ કૃતસ્ય બાલેર અવધૂત વેશ. અવધૂત વેશ વાળા સુંદર મજાના નેત્ર છે, સ્વેચ્છાએ વિચરણ કરવા વાળા છે, એને કોઈ પકડીને બેસાડી ન શકે. આવા કોઈની કઈ અપેક્ષા નથી, કોઈ માન આપે તોય ભલે, કોઈ એને અપમાન કરે તોય ભલે. અલક્ષ લિંગો નિજ લાભ સંતુષ્ટો, વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત છે, પોતાના આત્માની અનુભૂતિમાં રમનાર છે. નિગૂઢ દત્રમ પ્રથગંગ વક્ષસ માવર્તનાભિ વલિવલ્ક દૂરમ ચ દિગંબરમ. વક્ર વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુ હાથ ગોઠણ કરતા નીચે છે. 16 વર્ષની ઉંમર છે, પણ 16 વર્ષ સીધા નથી કીધા, 8-8 વર્ષના કીધા છે. એટલે હજી એનું જીવન બાળક જેવું છે. બાળકમાં બે વસ્તુ વિશેષ હોય, એક બાળકમાં શૈશવ હોય અને એક બાળકમાં નિર્દોષતા. ખબર પડવા લાગે ને, આ મારી મમ્મી છે ને આ મારા પપ્પા છે, એટલે સમજી લેવાનું બાળપણ ક્લાસ થી. હવે તો કેજી થી જ પૂરું થઈ જાય. પાડોશીના છોકરાને મોંઘી દાટ સ્કૂલમાં નાખ્યા છે એટલે આપણે નાખવા પડે, નહીતર સોસાયટીમાં આપણી ઇજ્જત શું? પાડોશીનો 80% લઈ આવેલા આપણે ધોકાવીને કઈ 80% લાવવા જોઈએ? હા, કીટીમાં જાઉ છું ત્યારે તકલીફ પડે. તારી કીટી આની આની અવદશા કરે છે તો જોજો. એવું કાંઈ ન હોય, બહુ ભણીએ ને બહુ આગળ જાય ને એવું કાંઈ જરૂરી નથી. તમને જેમાં રસ છે એમાં તમને ભગવાન મૂકે અને એમાં તમે આગળ જતા રહ્યો એટલે તમે પહોંચવું હોય ત્યાં પહોંચો. મારે 10મામાં 35% આવ્યા, 12મામાં સરકારે મદદ કરી, થોડુંક સરકારને દઈ આવી, બ્રાહ્મણ છે લાવો એક દઈ એટલે પાસ કર્યો.